હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ અમીરા અમીરાવલિયા યોર સિનિયર માસ્ટ ફેકલ્ટી ઓફ કેમેસ્ટ્રી ફ્રોમ એસસીટી સાયન્સ કોલેજ જૂનાગઢ અને પહેલાના વિડીયો સેશનની અંદર તમે લોકોએ રેડોક્સ ટાઇટ્રેશન અને એના જે ઇન્ડિકેટર્સ છે એના વિશેનું સ્ટડી છે એ કર્યું આજના આ વિડીયો સેશનની અંદર આપણે રેડોક્સ ટાઇટ્રેશન શું છે રેડોક્સ ટાઇટ્રેશન કઉ છે એ શું છે એ બધું છે એ આપણે સમજશું સો સૌથી પહેલા તો સમજીએ કે રેડોક્સ ટાઈટ્રેશન કવ છે એ શું છે તો એને આપણે એવી રીતે કહેવાશે કે ઇન રેડોક્સ ટાઇટ્રેશન કવ ધ સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ ટાઈટ્રન્ટ કે જે શું હશે તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ડ હશે એનું ટાઇટ્રેશન છે એ આપણે કરવાનું છે કેના વર્સિસ છે એ આપણે કરશું તો કે અનનોન સોલ્યુશન ઇઝ ટાઇટ્રેટેડ વિથ અનનોન સોલ્યુશન ઓફ એનેલાઇટ કે જે હંમેશા શું હશે તો કે reducing age hinders. બરાબર આપણે કયું ટાઇટ્રેશન છે એ સ્ટડી કરીએ છીએ રેડોક્સ ટાઇટ્રેશન તો એ આપણે આની પહેલાના સેશનમાં પણ ભણી ગયા કે રેડોક્સ એટલે શું છે તો કે ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન બોટ એ બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી હશે તો એ પ્રક્રિયાને તમે કઈ પ્રક્રિયા કહી શકશો તો કે એ રિએક્શનને તમે રેડોક્સ રિએક્શન કહી શકશો અને એઝ વી નો કે જ્યારે ક્યારેય પણ ટાઇટ્રેશન વર્ડ આવે તો ટાઇટ્રેશનની સાથે સાથે ટાઇટ્રન્ટ અને એનેલાઇટ એ બે વસ્તુ છે એ આવશે ટાઇટ્રન્ટ એટલે જનરલી આપણે નોર્મલ વોલ્યુમેટ્રિક એનાલિસિસની અંદર બ્યુરેટની અંદર કોમ્પોનેન્ટ ભરીએ છીએ કે જેનું કોન્સન્ટ્રેશન છે એ આપણને ખબર હોય એટલે કે એ શું હશે તો કે સ્ટાન્ડર્ડ સોલ્યુશન એનું ટાઇટ્રેશન છે એ કેના વર્ષિસ કરવામાં આવે છે તો કે અનનોન સોલ્યુશન ઓફ એનેલાઇટ એનેલાઇટ એટલે કે જે સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન છે એ આપણે શું કરવાનું છે તો કે ડિટરમાઇન કરવાનું છે જનરલી જે સ્ટાન્ડર્ડ સોલ્યુશન હોય એ હંમેશા શેનું હશે તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટનું અને જે અનનોન સોલ્યુશન હશે એ એપ્રોક્સિમેટલી કેનું હશે તો કે રિડ્યુસિંગ એ પેલા આપણે એક વર્ડ છે એ સમજવો જરૂરી છે જે છે ડેફિનેશન કોની કોની તો કે ઓક્સિડેશન એન્ડ રિડક્શન ઓકે ઓક્સિડેશન અને રિડક્શનની આપણે ઘણી ડેફિનેશન્સ જોઈ ગયા જેમ કે કોઈ પણ એવી પ્રક્રિયા કે જેની અંદરથી ઓક્સિજન છે એ શું થતો હોય તો કે દૂર થતો હોય અથવા તો હાઇડ્રોજન છે એ ઉમેરાતો હોય રિમુવલ ઓફ ઓ ટુ ઓર એડિશન ઓફ એચ ટુ આવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહેતા હતા તો કે રિડક્શન પ્રક્રિયા જ્યારે ઓક્સિડેશનની અંદર આનું ઉલટું હતું કાં તો શું થશે તો કે એડિશન ઓફ ઓક્સિજન એટલે કે ઓ ઓર રિમૂવલ ઓફ એચ બરાબર આ જનરલ એની રિએક્શન થઈ પણ આપણે જે આ ચેપ્ટરની અંદર પોઈન્ટ ઓફ વ્યૂ જોવાનો છે ઓક્સિડેશન અને રિડક્શનનો એ પોઇન્ટ ઓફ વ્યૂ છે એ કેના રિલેટેડ છે તો કે ઇલેક્ટ્રોનના ગેઇન અને ડોનેશન ઉપર બરાબર તો એ પેલા એના બેઝિસથી આપણે શું સમજી લઈએ તો ઓક્સિડેશન અને રિડક્શનની ડેફિનેશન તો એના બેઝિસ ઉપર ઓક્સિડેશન કોને કહેવાશે તો કે એવી કોઈ પણ રિએક્શન જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છે એ શું કરતો હશે એ તો કે ડોનેટ કરતો હશે એટલે કે એક ઇલેક્ટ્રોન છે એ આપતો હશે તો એ પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા થઈ હશે તો કે ઓક્સિડેશન ડોનેટ કરતો હોય અથવા તો રિમૂવ કરતો હશે પોતાની પાસેથી એક ઇલેક્ટ્રોન બરાબર અને જ્યારે રિડક્શનમાં શું છે તો કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન બરાબર જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એફી પ્લસ ટુ છે એ એક ઇલેક્ટ્રોન છે એ આપી દેશે હંમેશા યાદ રાખો આપવાની વૃત્તિ એટલે પોઝિટિવ વૃત્તિ થાય એટલે એના પોઝિટિવ પોઈન્ટમાં બે હતા એમાં એકનો વધારો થશે એટલે કે એફી પ્લસ ટુમાંથી કેમાં કન્વર્ટ થઈ જશે એફી પ્લસ થ્રીમાં ને એક ઇલેક્ટ્રોન છે એ શું કરી લેશે તો કે ડોનેટ કરી દેશે અને સામે આપણે રિડક્શનનું એક્ઝામ્પલ લઈએ તો સીઈ છે એનો નંબર છે એ પ્લસ ફોર છે બરાબર હવે એક ઇલેક્ટ્રોન ગેઇન કરે અહીંયા જેમ દેવાની વૃત્તિ પોઝિટિવ હતી તો પોઝિટિવ ચાર્જમાં વધારો થતો તો લેવાની વૃત્તિ છે એ નેગેટિવ છે એટલે એનો એક પ્લસ પોઈન્ટ છે એ ઘટી જશે એટલે કે આ સીઈ પ્લસ ફોર છે એ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે સીઈ પ્લસ થ્રીની અંદર તો આ છે એ બેઝિક ડેફિનેશન છે ઓક્સિડેશન અને રિડક્શનની જો એ તમને ખ્યાલ હોય તો એના ઉપરથી આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ છે એને સમજી લે બરાબર તો આ હંમેશા યાદ રાખજો કે ઓક્સિડેશનની પ્રક્રિયામાં એક નું ડોનેશન થાશે અને રિડકશનમાં એક ઇલેક્ટ્રોન છે એ શું થશે તો કે ગેન થશે હવે આપણે સમજીએ ઓક્સિડા ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું થશે અ રિએક્ટન્ટ દેટ રિમૂવ ઇલેક્ટ્રોન ફ્રોમ અદર રિએક્ટન અિએક્ટન્ટ દેટ રિમૂવ Electron from other reactant. એટલે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એજન્ટ એટલે આપણે શું કહીએ તો કે આપણે ગમે ત્યાં ધારો કે મારે મારી શોપ છે એ વેચવી છે તો આપણે શું કરીએ તો કે એક એજન્ટ છે એ આપણે બોરો કરીએ કે જેથી શું થાય તો કે આપણને એપ્રોપ્રિએટ ભાવ છે એ કોઈ બી શોપનો છે કે કોઈ બી પ્રોપર્ટીનો છે એ મળી રહે તો એવી રીતે અહીં ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ શું કામ કરે છે તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટનું કામ એ છે એ એક પોતે એવો રિએક્ટન છે કે જે બીજા રિએક્ટન પાસેથી શું કરે છે ઇલેક્ટ્રોનને ગેઇન કરી લે છે બરાબર ઇલેક્ટ્રોનને પોતાની પાસે લઈ લે છે એટલે આમ પણ તમે કહી શકો કે ઓક્સિડાઇઝિંગ રિ એજન્ટ હશે એ બીજાનું શું કરતું હશે તો કે ઓક્સિડેશન કારણ કે એની પાસેથી શું લઈ લે છે ઇલેક્ટ્રોન અને જેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એની સાથે એનું શું થયું તો કે ઓક્સિડેશન થયું એનો મતલબ એ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું કરવા માટે પ્રેરે છે તો કે ઓક્સિડેશન કરવા માટે બરાબર એવી જ રીતે

ઓકે તો આ ઉપરથી આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ છે એ યાદ રાખશું હવે રેડોક્સ રિએક્શન હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ એ છે કે આપણે ઇક્વિલિબિયમ કોન્સ્ટન્ટ રિએક્શન છે એ જોઈએ અને એ પછી આપણે ટાઇટ્રેશન કવ છે એ જોવાના છે જેમ તમે આગળના બધા પોઈન્ટ્સની અંદર વોલ્યુમેટ્રિક એનાલિસિસની અંદર આપણે સૌથી પહેલા ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન જોયું હતું તો એની અંદર પણ તમે શું કર્યું હતું તો કે ટાઇટ્રેશન કવ છે એ ડિરાઈવ કર્યા હતા એવી રીતે આમાં પણ એક ટાઇટ્રેશન કૌ છે એ તમારે જોવાનો છે પણ એ પહેલા આપણે એક પોઈન્ટ છે એ સમજવાનો છે જરાક સમજી લઈએ સો લેટ ઇઝ નાવ સી ધ અનધર પોઈન્ટ દેટ ઇઝ ડિટરમાઇનિંગ ધ ઇક્વિલિબિયમ કોન્સ્ટન્ટ ફોર રેડોક્સ ટાઇટ્રેશન હવે એનો ઇક્વિલિબિરિયમ કોન્સ્ટન્ટ એ આપણે ડિટરમાઇન કરવાનો છે કે જનરલી ઇક્વિલિબિરિયમ કોન્સ્ટન્ટ છે એ કઈ રીતે મેળવવામાં આવે છે ઇક્વિલિબિરિયમ કોન્સ્ટન્ટ એટલે શું ઇક્વિલિબિરિયમ એટલે કે જ્યારે એમાઉન્ટ છે ઇક્વલ હોય એમાઉન્ટ છે કોનું કોનું ઇક્વલ હશે તો કે યાદ કરો કે રેડોક્સ ટાઈડેશનની અંદર તમે બે કોમ્પોનેન્ટનો યુઝ કરો છો ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ તો કે તમે જ્યારે ટાઈટેશન કરતા હશો ત્યારે એક સમય એવો આવશે કે જ્યારે બંનેના આયર્સના કોન્સન્ટ્રેશન છે એ કેવા થઈ ગયા હશે તો કે સેન થઈ ગયા હશે એ સમયે એને તમે શું કહેશો તો કે ઇક્વિલિબિનિયમ આ સમયે જે કોમ્પોનેન્ટ હોય એના આયન્સ છે એ કેવા હશે તો કે કોન્સ્ટન્ટ હશે તો એ સમય એનું ઇક્વિલિબિનિયમ કોન્સ્ટન્ટ છે એ તમારે ડિટર્માન કરવો હોય તો આપણે કઈ રીતે કરશું તો એના માટે ચલો એક એક્ઝામ્પલ છે આપણે કન્સિડર કરીએ લેટેસ્ટ ટેક એન એક્ઝામ્પલ ટુ ડિટરમાઇન ધ ઇક્વિલિબિરિયમ કોન્સ્ટન્ટ ફોર અ પ્રેડક્સ ટાઈટ્રેશન એની અંદર સપોઝ કરીએ આપણે કે એફએસઓ ફોરનું સીઈએસઓ ફોર વર્સીસ આપણે શું કરાવીએ છીએ તો કે ટાઈટ્રેશન કરાવીએ છીએ તો એમાં એફઇએસઓ ફોર છે એમાં એફઇ પ્લસ ટુ જે રહેલો છે એનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થશે એટલે આપણને ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોનને શું કરશે તો કે લોસ કરશે તો અહીંયા એફી પ્લસ ટુ છે એ કેમાં કન્વર્ટ થઈ જશે એફી પ્લસ થ્રીમાં અને એક ઇલેક્ટ્રોનને શું કરશે તો કે ડોનેટ કરશે આ રિએક્શન છે એ કયા ટાઈપની છે તો કે ઓક્સિડેશન રિએક્શન હવે સીઈ પ્લસ ફોર સી ઈ એસઓ ફોર ટ્વાઇસ બરાબર એની આપણે રિએક્શન છે એ એફીએસઓ ફોર સાથે કરાવીએ છીએ તો એમાં સી છે એનો નંબર છે એ કેટલો થશે તો કે પ્લસ ફોર જેટલો પ્લસ વન ઇલેક્ટ્રોન ઓકે તો ઈ કે ઇલેક્ટ્રોન છે એ ગેઇન કરશે તો એ કેમાં કન્વર્ટ થઈ જશે સી ઇ પ્લસ થ્રીમાં તો આ પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કઈ કહેવાશે તો કે રેડોક્સ રિએક્શન હવે આનું ઇક્વિલિબિરિયમ છે એ આપણે લખ્યા આ ઇલેક્ટ્રોનને કેન્સલ કરી નાખીએ તો અહીંયા શું આવી જશે એફી પ્લસ ટુ માં સી પ્લસ ફોર તમે એડ કરો છો તો એ કેમાં કન્વર્ટ છે એ થઈ જશે તો કે એફ પ્લસ થ્રી અને સી પ્લસ થ્રી ની અંદર બરાબર આ ઓવરઓલ રિએક્શન એટલે કે કઈ રિએક્શન છે એ આપણે લખીએ તો કે રેડોક્સ રિએક્શન હવે આપણને ખ્યાલ છે કે જ્યારે ક્યારે પણ તમારે ઇક્વિલિબિડિયમ કોન્સ્ટન્ટ લખવો હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે કે ઇક્વિબિડિયમ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ અપન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન તો અહીંયા આપણે એ જ રીતે લખીએ કે ઇક્વેલીબીડીયમ કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ એફી પ્લસ થ્રી ઇન્ટુ સીઈ પ્લસ થ્રી અપનમાં કોન્સન્ટ્રેશન ઓફ એફઈ પ્લસ ટુ ઇન્ટુ સીઈ પ્લસ ફોર ઓકે તો હવે આપણે ઈ વસ્તુ છે એ યાદ રાખવાની છે આની પહેલા પણ આપણે રેડોક્સ ટાઈટ્રેસન ભણ્યા ત્યારે જોયું હતું કે નટ્સ ઇક્વેશનને એ શું કરે છે તો કે ફોલો કરે છે જેના મદદથી આપણે ઇએમએફમાં થતા ચેન્જીસ છે એ રેડોક્સ ટાઈટ્રેસનની અંદર શું કરવાના રહેશે તો કે સ્ટડી કરવાના રહેશે તો હવે એ ઇક્વેશન છે એ આપણે અહીંયા લખી લઈ એ ઇક્વેશન છે એ કંઈક આવું હતું ઈ વન ઇઝ ઇક્વસ ટુ ઈ નોટ વન માઇનસ

એની અંદર કોન્સ્ટન્ટ હોય છે તો આની અંદર આનો ઈ નોટ છે એ ઝીરો પોઈન્ટ સિક્સ એટ આપણે લઈ લઈએ જે સ્ટાન્ડર્ડ છે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન અપનમાં એન એટલે શું થતું હતું તો કે એન એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન જે શું કરતો હતો તો કે એક આપતો હતો ને બીજો લેતો હતો તો એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે વન એટલે આને અપનમાં શું આવી જશે વન ઇન ટુ લોગ ચલો હવે અહીંયા આવે છે રિડ્યુઝિંગ એજન્ટ આગળ આપણે હમણાં જ ડેફિનેશન જોઈ રિડ્યુઝિંગ એજન્ટ છે એ તમે કોને કહેશો તો કે રિડ્યુઝિંગ એજન્ટ ઇઝ એન એલિમેન્ટ ઓર કમ્પાઉન્ડ વિચ ઇઝ ડોનેટ ઇલેક્ટ્રોન ટુ ધ અધર ડ્યુરિંગ ધ રેડોક્સ રિએક્શન એટલે કે એ એલિમેન્ટ કે કમ્પોનન્ટ કે જે પ્રક્રિયા દરમિયાન બીજાને ઇલેક્ટ્રોન આપતો હશે એ પોતે શું હશે તો કે રિડ્યુસિંગ હેક્શન તો આ બે પ્રક્રિયા જુઓ આમાં કોણ પ્રક્રિયા દરમિયાન બીજાને ઇલેક્ટ્રોન આપે છે તો કે એ કમ્પોનન્ટ છે એ કયો છે એફી પ્લસ ટુ એટલે અહીંયા શું આવી જશે કોન્સન્ટ્રેશન ઓફ એફી પ્લસ ટુ અપનમાં ઓક્સિડાઈઝિંગ એજન્ટ હવે આ પ્રક્રિયામાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટેની ડેફિનેશન આપણે યાદ કરીએ કે એવો કોમ્પોનેન્ટ કે જે બીજા પાસેથી ઇલેક્ટ્રોન શું કરતો હશે તો કે લેવડાવતો હશે બરાબર અથવા તો આ પ્રક્રિયામાં આપણે એમ કહી શકશું કે આઈપો એફી પ્લસ થ્રી એ પછી જે કોમ્પોનેન્ટ હોય તો એને આપણે શું કહેશું તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો અહીંયા આપણે એફી પ્લસ ટુ અપન શું લખી નાખશું એફી પ્લસ થ્રી બરાબર હવે આવી જ રીતે આપણે રેડોક્સ જે સોરી રિડક્શન રિએક્શન છે એના માટે પણ ઈની વેલ્યુ છે એ ઈએમએફની વેલ્યુ છે એ આપણે ડિટરમાઈન કરીએ એ ફોર્મ્યુલા છે હું અહીંયા બાજુમાં લખી નાખું છું તો એ ફોર્મ્યુલા કંઈક આવું થશે ઈ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ ઇ ટુ નોટ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન અપોન એન લો ઓફ રિડ્યુઝિંગ એજન્ટ ઓક્સિડાઈઝિંગ એશન તો અહીંયા આપણે શું લખી શકશું તો કે ઇઝ ઇક્વલ્સ ટુ જેમ આનો ઈ છે એ કોન્સ્ટન્ટ હોય છે એમ આનો પણ આપણને કેવો મળે છે કોન્સ્ટન્ટ જે કેટલો છે તો કે વન પોઈન્ટ ફોર્ટી ફોર જેટલો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન આમાં પણ કેટલા ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું છે તો કે વન લોગ ઓફ રિડ્યુસિંગ એજન્ટ યાદ કરો રિડયુઝિંગ એજન્ટની ડેફિનેશન કે જે ઇલેક્ટ્રોન શું કરતો હશે ડોનેટ કરતો હશે પણ આમાં તો એક પણ છે ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરતો નથી તો આપણે પહેલા ઓક્સિડાઇઝિંગ એજન્ટ વિશે જોઈ લઈએ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું છે તો કે એવો એલિમેન્ટ કે જે શું કરતો હશે તો કે ઇલેક્ટ્રોન છે આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટની ડેફિનેશન લખી કે બીજા પાસેથી ઇલેક્ટ્રોન લેતો હશે તો બીજા પાસેથી ઇલેક્ટ્રોન આ બંનેમાંથી કોણ લે છે તો કે સીઈ પ્લસ ફોર તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે આપણે શું લખી નાખીએ તો કે સીઈ પ્લસ ફોર તો ઉપર છે ઓબ્વિયસલી શું આવી જશે તો કે સીઈ પ્લસ થ્રી બરાબર આ વન છે એ બંનેમાં વનની વેલ્યુ છે એ આપણે કાઢી નાખીએ તો અહીંયા આવશે ઇવન ઇઝ ઇક્વ ટુ ઝીરો પોઈન્ટ સિક્સટી એટ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો

હવે આપણે શું ડિટરમાઇન કરવાનું છે ઇક્વિલિબિરિયમ કોન્સ્ટન્ટની વેલ્યુ એટલે કે કેની વેલ્યુ આપણે ડિટરમાઇન કરવી છે તો એ માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ક્યારે પણ ઇક્વિલીબીરિયમ હશે રેડોક્સ રિએક્શનની અંદર ત્યારે આ બંનેના ઈએમએફ છે એ કેટલા હશે તો કે સેમ હશે તો લેટ યુઝ દેટ રૂલ દેટ કે બંનેનો ઈએમએફ છે ઇક્વિલિબિરિયમમાં સેમ હશે તો આપણે એ રૂલનો છે એ યુઝ કરીએ કે એટ ઇક્લિબીરિયમ ઇક્વિલિબિરિયમ હશે ત્યારે ઈ વન ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ઈ તો હવે આપણી પાસે ઇ વન અને ઇ ટુ ફોર્મ્યુલા છે જે આપણે આગળ લખ્યું હતું એ આપણે રાઈટ ડાઉન કરી નાખીએ જે શું છે ઝીરો પોઈન્ટ સિક્સટી એઈટ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન અપનમાં વન હતું જેને આપણે અત્યારે છે એ કન્સિડર કરતા નથી લોગ ઓફ

હવે આપણે થોડું સિમ્પલિફાય કરીએ અને સિમ્પલિફાય કરતી વખતે છે એ આપણે શું કરવાનું છે તો કે લોગવાળા ટર્મ છે ને એક બાજુ લઈ જાય કોન્સ્ટન્ટ ટર્મ છે ને બીજી બાજુ લઈ જાય તો અહીંયા છે એ આપણને શું મળશે તો કે સૌથી પહેલા ઝીરો પોઈન્ટ સિક્સટી એટ છે એને ઓપોઝિટ સાઈડ લઈ જાય આ છે એને સામેની બાજુ લઈ આવીએ આ સામેની બાજુ જશે તો અહીંયા માઇનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ થશે એટલે હું પહેલા લખું છું ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન લોગ ઓફ સી ઇ પ્લસ થ્રી અપન સી પ્લસ ફોર આ માઇનસ જ રહેશે કારણ કે ત્યાંનું ત્યાં જતું ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન લોગ ઓફ એફ પ્લસ ટુ અપનમાં એફી પ્લસ થ્રી અને ઓપોઝિટ સાઈડ વન પોઈન્ટ ફોર્ટી ફોર ત્યાંને ત્યાં હતા આ સામે જશે તો માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સટી હવે પેલા તો આ બંનેનું આપણે માઇનસ કરીએ તો આનો આન્સર આવી જશે ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ હવે અહીંયા લોગ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બંનેમાં છે એટલે એ પેલા આપણે કોમન લઈ લઈએ તો અહીંયાથી શું આવી જશે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બ્રેકેટની અંદર લોગ ઓફ સીઈ પ્લસ થ્રી અપનમાં પ્લસ ફોર માઇનસ લોગ ઓફ એફ એફી પ્લસ થ્રી હવે તમે લોકો લોગવાળા જે રૂલ્સ ભણી ગયા એને આપણે થોડા ઘણા યાદ કરી લઈએ કે જ્યારે તમને આવી રીતે આપેલું હોય કે લોગ ઓફ એ ઇન્ટુ બી બરાબર તો એને તમે આવી રીતે લખી શકો લોગ એ પ્લસ લોગ બી આનું ઉલટું પણ થઈ શકે કે જો તમને લોગ એ પ્લસ લોગ બી આપ્યા હોય તો એને તમે આવી રીતે લખી શકશો બરાબર આ એના રૂલ્સ છે એ આપણે જોઈએ તો એવી જ રીતે જયારે તમને લોગ એ ઓપન બી આપવો હોય તો એને તમે આવી રીતે લખી શકશો લોગ એ માઇનસ લોગ બી બરાબર અથવા તો ઉલટું લોગ એ માઇનસ લોગ બી હોય તો એને તમે લોગ એ ઓપન શું લખી શકશો બી અહીંયા પણ એ જ રીતનું છે લોક એ માઇનસ બી પણ અહીંયા અપનમાં વેલ્યુ છે એટલે થોડું આપણા માટે કેવું બનશે ડિવિઝન ડિફિકલ્ટ બનશે તો આને આપણે વધારે ઇઝી બનાવવું છે તો લોકની આ માઇનસ એમ્બોલને જો પ્લસ કરવો હોય તો જ્યાં અહીંયા એફી પ્લસ ટુ અપન એફી પ્લસ થ્રી એ પાછી અને આપણે શું કરી નાખીએ તો કે ઉલટાવી નાખીએ તો અહીંયા શું આવી જશે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન લોક ઓફ સી ઈ પ્લસ થ્રી અપન સીઈ પ્લસ ફોર પ્લસ લોગ ઓફ માઇનસનું પ્લસ ટુ એટલે એફી પ્લસ ટુ અપન એફી પ્લસ થ્રી હતા ત્યાં આપણે શું લખી નાખીએ એફી પ્લસ થ્રી અપનમાં એફી પ્લસ ટુ ઓકે બ્રેકેટ ક્લોઝ ઇઝિકવલ્સ ટુ ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ બસ હવે આપણે કયો રૂલ લાગુ પાડી દઈએ કે જ્યારે તમને લોગ એ પ્લસ લોગ બી આપેલા હોય તો એનો આન્સર છે એ શું થશે તો કે લોગ એ ઇન ટુ બી એટલે આને છે એ આપણે લખી નાખીએ તો અહીંયા આપણને શું મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બ્રેકેટમાં આની જગ્યાએ આપણે આવી રીતે લખી શકશું લો આ એ છે ને આ બી છે એટલે બેનું મલ્ટિપ્લિકેશન થઈ જાય એટલે બ્રેકેટમાં આવી જશે એફ પ્લસ થ્રી ઇન્ટુ સીઈ પ્લસ થ્રી અપનમાં સીઈ પ્લસ ફોર ઇન્ટુ એફઈ પ્લસ થ્રી હવે આપણે જ્યારે ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ હવે જ્યારે આપણે સ્ટાર્ટિંગ છે એ કર્યું હતું ઇક્વેલી મિડિયમ કોન્સ્ટન્ટ ફાઇન કરવાનું ત્યારે આપણે કે બરાબર એક ઇક્વેશન લખ્યું હતું ઇક્વેશન શું હતું કે ઇઝ ઇક્વસ ટુ એફી પ્લસ થ્રી ઇન્ટુ સીઈ પ્લસ થ્રી અપન સીઈ પ્લસ ફોર ઇન્ટુ એફઇ સોરી સીઈ પ્લસ ફોર ઇન્ટુ એફઇ પ્લસ થ્રી બરાબર તો આ એટલું દેખાય છે એના બરાબર આપણે ઇક્વિલિવિયમ કોન્સ્ટન્ટ શું મૂકી શકશું તો કે કે બરાબર તો એની વેલ્યુ છે એ આપણે મૂકી દઈએ તો આનો આન્સર છે એ કંઈક આવી રીતનો થશે તેનો આન્સર છે એ આપણે લખી લઈએ તો એનો આન્સર આવો થશે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન લોગ ઓફ જ્યાં આપણને પેલો રેશિયો દેખાતો તો ત્યાં આપણે શું મૂકી દઈએ કે ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ તો આપણે અહીંયા લખી શકશું કે લોગ કે ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ અપન ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન ઓકે અને આપણે ડિવાઇડ કરીએ તો આપણને લોગ કે ઇઝ ઇક્વલ ટુ મળશે ટ્વેલ્વ પોઈન્ટ એટી ફાઈવ પણ આ તો આપણને લોગ કે ની વેલ્યુ મળી જો કેની વેલ્યુ જોતી હોય તો લોગને અહીંયાથી રીમૂવ કરવો પડે એટલે કે સામેની બાજુ શું લેવો પડશે તો કે એન્ટી લોગ તો કે ઇઝ ઇક્વલ્સ ટુ એન્ટી લોગ ઓફ ટ્વેલ્વ પોઈન્ટ એટી ટુ તો ટ્વેલ્વ પોઈન્ટ એટી ટુ નો સોરી એટી ફાઇવ નો જ્યારે તમે એન્ટી લોગ લેશો કેલ્ક્યુલેશનમાં તો તમને કેની વેલ્યુ મળી જશે ઝીરો સેવન પોઈન્ટ ઝીરો સેવન ઇન્ટુ ટેન રેસ ટુ એપ્રોક્સિમેટલી ટ્વેલ્વ જેટલી બરાબર તો આવી રીતે તમે ઇક્વિલી કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ છે એ શું કરી શકો છો તો કે ડિટરમાઈન કરી શકો છો હવે આના ઉપરથી આ તો આપણે કે માટે વાત કરી તો પર્ટિક્યુલર રિએક્શન છે એ આપણી પાસે હતું કે મારે એફ ઇએસ ફોર અને સીઈએસઓ ફોર ટ્વાઇઝની શું કરવાની હતી તો કે ટાઇટ્રેશન છે એ કરવાનું હતું બટ જનરલી જ્યારે ક્યારે પણ તમારે ઇક્વિલિ કોન્સ્ટન્ટ કેની વેલ્યુ ડિટરમાઈન કરવી છે તો એની વેલ્યુ શું હશે એ તમે આના ઉપરથી જનરલ ફોર્મ્યુલા છે એ બનાવી શકશો અહીંયા ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ છે એ શું હતા તો કે ઝીરો પોઈન્ટ સેવન્ટી સિક્સ છે બંનેના ઈ એમએફ ને તમે માઇનસ કર્યા હતા એનો જવાબ હતો બરાબર આના ઓપનમાં બધે વન હતું એટલે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કાંઈ ન આવ્યું પણ ધારો કે બે ઇલેક્ટ્રોન છે એ ડોનેટ થતા હોત તો અહીંયા મલ્ટિપ્લાય બાય શું હોત તો કે ટુ હોત ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન તો પોતે કેવો છે તો કે કોન્સન્ટ્રેટ છે તો આના ઉપરથી કેની વેલ્યુ ડિટરમાઈન કરવા માટેની લોક કે ની વેલ્યુ માટેનું એક જનરલ ફોર્મ્યુલા છે કે લોક કે ઇઝ ઇક્વલ્સ ટુ એન જ્યાં એન એટલે શું છે તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઈ નોટ ઓફ રાઇટ ઇલેક્ટ્રોડ માઇનસ ઈ નોટ ઓફ લેફ્ટ ઇલેક્ટ્રોન એટલે એવો એક ઇલેક્ટ્રોડ કે જ્યાં ઓક્સિડેશન થતું હશે એનોડ અને કેથોડી બંનેના ઈએમએફ નું શું લેવાનો છે તમારે માઇનસ અહીં આવશે એન એન એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન અપનમાં કોન્સ્ટન્ટ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન તો આવી રીતે ઇક્વિલી મિડિયમ કોન્સ્ટન્ટ શું કરવામાં આવે છે તો કે ડિટર્મા આજનો આ વિડિયો સેશન છે એ અહીંયા પૂરો થાય છે અને પછીના વિડીયો સેશનની અંદર તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન જેમ કે રેડોક્સ ટાઇટ્રેશન કહું જેમ તમે ન્યુટ્રલાઇઝેશનની અંદર છે એ એસિડ બેઝ સ્ટ્રોંગ વીક એ બધા ભણ્યા હતા એવી રીતે એમાં તમે પીએચ છે એ કન્સિડર કરી રીતે અહીંયા તમારે ઇએમએફ છે એ નન્ટના ઇ ક્વેશન પ્રમાણે કન્સિડર કરવાના છે આફ્ટર ધેટ આ અત્યાર સુધીમાં પૂછાયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આયો ડોમેટ્રી એન્ડ આઈ ઓમેટ્રી ટાઈટવેશન એ છે આપણે જોવાના રહેશે થેન્ક યુ